ફરી એકવાર આગની ઘટનાએ તક્ષશિલા કાંડની યાદ તાજી કરી નાખી છે. સદનસીબે આ વખતે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સુરતના ડબોલી વિસ્તારમાં આવેલી ડિવાઇન પોઈન્ટ બિલ્ડિંગમાં આગ લાગી હતી. બિલ્ડિંગના ભોયરામાં આગ લાગતા નાસભાગ મચી હતી. સૌથી મોટી વાત એ હતી કે આગના કારણે ત્રીજા માળે વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. આગનો ધુમાડો બિલ્ડિંગના ઉપર સુધી પહોંચતા લાયબ્રેરીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ફસાઈ ગઈ હતી. તેઓ વાંચતી હતી તે દરમિયાન જ એકાએક આગનો ધુમાડો આવતા તેઓ ગભરાઈ ગઈ હતી. જો કે આ દરમિયાન એક વિદ્યાર્થીએ ફાયર બ્રિગેડને ફોન કરીને સમગ્ર ઘટના અંગે માહિતગાર કર્યા હતા, તો સાથે સાથે બાજુની બિલ્ડિંગના લોકોને પણ મદદ માટે બૂમો પાડી હતી. જો કે ફાયર બ્રિગેડની ટીમ સમયસર આવી પહોંચતા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી. આગળ ધુમાડાનું પ્રમાણ વધારે હોવાને કારણે પાછળના ભાગેથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. બિલ્ડિંગની પાછળના ભાગે આવેલી બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને વિદ્યાર્થીનીઓએ હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે જ પાણીનો મારો ચલાવીને આગને પણ કાબૂમાં લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ છે એ બેઝમેન્ટમાં લાગેલી છે અને ત્યાંથી ઉપર આગનો જે છે ઉપર જતો રહે, પરંતુ એમાં ધુમા વધારે થયેલું છે, જેથી છોકરીઓને ઉપરથી સહી સલામત નીચે ઉતારેલા છે. એમાં પોલીસની ટીમ, ફાયર બ્રિગેડ ટીમ અને એસએમસી ટીમ મદદ કરેલી છે. ફસાયું, કોઈ ઈજા થયું? નહીં, કોઈને જનાની નથી. અત્યારે લગભગ 16-17 જેટલા હતા. કઈ રીતે આગ લાગી હતી એ તપાસ ચાલુ છે. જે આગ નીચે ભોયડામાં આગ લાગી છે, હવે આગ લાગવાનું કારણ તો હજી જાણવા નથી મળ્યું, પણ ઉપર સુધી જે ધુમાડો ગયો અને ધુમાડાના કારણે બાળકો ઉપર હતા એ બધાને આપણે નીચે લઈ લીધા છે.